आमोद नगरना ओएस पार्क सोसायटीना रहीशो तमाम प्रकारना वेरा भरवा छता मोटा भागनी नगरपालिकामांथी मळती माळखाकीय सुविधाओथी वंचित रहता स्थानिकोमां भारे रोष जोवा मळ्यो छे। आमोदनगरनी भूगर्भ गटरनी पंपिंग स्टेशननी मोटर खराब थवाथी नगरपालिकाना भूगर्भ गटरना सत्ताधीशो द्वारा जाहेरमां भूगर्भ गटरनुं पाणी बहार काढवामां आवे छे, जेना कारणे सोसायटीना रहीशोने पारावार मुश्किलनो सामनो करवानी नौबत आवी छे। સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકાના તમામ વેરા ભરવામાં આવે છે, તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા મળવાપાત્ર માળખાકીય સુવિધાઓથી અમને વંચિત રાખવામાં આવે છે, તેમજ ખુલ્લી ગટર હોવાને કારણે કાયમી દુર્ગંધ મારતા પાણીનો ભોગ અમારે બનવું પડે છે અને અમારી સોસાયટીમાં અનેક વખત મોટા મોટા સાપ પણ નીકળે છે, તદુપરાંત મચ્છરોનો ઉપદ્રવ પણ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે। ગટરમાંથી નીકળતું આ દુર્ગંધયુક્ત પાણી જાહેરમાં પ્રસરાતા નજીકમાં આવેલ વહોરા સમાજ, દભુઈયા સમાજ તેમજ ખત્રી સમાજના કબ્રસ્તાન પણ આવેલ છે, જેથી કબ્રસ્તાન આવતા જતા લોકોને પણ આ ગંદા પાણીમાંથી જ પસાર થઈને જવાની નોબત આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા દ્વારા થોડા મહિના પહેલા જ ભૂગર્ભ ગટર માટેની નવી મોટરોની ખરીદી કરવામાં આવી હતી, છતાં કર્મચારી દ્વારા દેખરેખ ન રખાતા અને સમયસર મોટરોનું ઓપરેટિંગ નહીં થતા વારંવાર મોટરો ખોટકાતી હોય છે અને આખરે એનો ભોગ આમોદના શહેરના શહેરીજનોને બનવાનો વારો આવે છે। મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો પણ ફેલાવાની દહેશત વર્તાઈ રહી છે, જેથી તાકીદે સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે। નામ હિરેનકુમાર મુકેશભાઈ લિંબાચિયા। શું સમસ્યાઓ છે તમારી સોસાયટીમાં? સોસાયટીમાં સમસ્યા એ છે કે એક તો બહાર મેઇન રોડ પર ખુલ્લી ગટર છે અને ભૂગર્ભ ગટરનું જે પાણી છે એ ખુલ્લે આમ છોડવામાં આવે, જેથી મચ્છરનો ત્રાસ એકદમ વધી ગયો છે। બીજી સમસ્યા એ કે આખા ગામમાં ડીડીટી પાવડર છાંટવામાં આવે છે અને અમારા આ વિસ્તારને માત્ર ડીડીટી પાવડરથી વંચિત રાખવામાં આવે છે। ડોર ટુ ડોર જે ગાડી આવે છે તે 4-5 દિવસે હવે એકવાર જ આવે છે, જેથી અમારે જે કચરો છે એ બધો મેઇન રોડ ઉપર જ બહાર નાખવા જવું પડે છે અને અમારી સોસાયટીમાં એવો એક પણ વ્યક્તિ નથી કે જે વેરા ના ભરતો હોય, તમામ વેરા ભરવા છતાંય અમને આવી બધી સુવિધાઓથી વંચિત કેમ? હું ગુલામ રસૂલ ખત્રી આજરોજ આમોદ મુસ્લિમ ખત્રી સમાજના કબ્રસ્તાને હું દરરોજ કબ્રસ્તાન આવું છું અને જોયું કે ભૂગર્ભ ગટરનું પાણી, ગંદુ પાણી જાહેર રસ્તા પરથી ગટરમાં આવે છે અને ગટરની અંદરથી મલ્લા તલાવડીમાં આવે અને બહુ જ ગંધ મારે છે, જેથી જતા આવતા ઈસામોને પણ મોં ઢાંકીને જવું પડે છે, એ પરિસ્થિતિ છે। જેની તાત્કાલિક એનું નિરાકરણ આવે એ પ્રમાણે વ્યવસ્થા થાય એવી અમારે નગરપાલિકાને વિનંતી છે।